રાજ્ય સરકારે ધોરણ બારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એડમિશન માટે ચાર મુદ્દાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે શું છે આ એક્શન પ્લાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણી સાથે ખાસ વાતચીત સીબીએસસી બોર્ડ અને ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તે વિદ્યાર્થીઓને કઈ રીતે હવે કોલેજોમાં તેમનો સમાવેશ કરવો મારી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણી સર છે તેની સાથે વાત કરીશું સર માસ પ્રમોશન ધોરણ બાર ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે હવે કોલેજો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે સૌથી મોટો પડકાર હશે કે આ વિદ્યાર્થીઓને કઈ રીતે સમાવવા આપના દ્વારા કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં આશરે બસો અને ઓગણચાલીસ કોલેજો આવેલી છે અમારે ત્યાં અહીંયા ઓગણત્રીસ જેટલા ભવનો પણ કેમ્પસમાં આવેલા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આના માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે એમાં ચાર સ્ટેપ અમે નક્કી કર્યા છે પહેલું કે આ સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓનો ધસારો આ વખતે કોલેજના પહેલા સેમેસ્ટરમાં એ વધવાનો છે તો એમાં ગ્રાન્ટેડ અને ગ્રાન્ટીનેડ સરકારી અને સરકારી અનુદાનિત જે કંઈ કોલેજો છે એમાં શિક્ષકોની વ્યવસ્થા કરી અને એ વર્ગ વધારો માગશે સંખ્યા વધારો માગશે તો એ અમે આપવાના છીએ બીજું સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એ પણ શિક્ષકોનો વધારો કરી અને જો સંખ્યાનો વધારો માગશે તો અમે છૂટથી આપવાના છીએ ત્રીજી વસ્તુ છે કે નવી કોલેજો તો નવી કોલેજો યુજીસીની ગાઈડલાઇન મુજબ કોઈ સારા કેમ્પસ અને બરોબર જે કાંઈ હોય બધી વ્યવસ્થા ફૂલફીલ કરતા હોય એવા લોકો જો કંઈક ટ્રસ્ટે કોલેજો માગી હશે તો એ કોલેજો પણ અમે આ વખતે આપવાના છીએ સાથે સાથે વધારે વધારે વિદ્યાર્થી એક્સટર્નલમાં જોડાય એવો પ્રયત્ન પણ કરવાના છીએ પણ આપના માધ્યમથી હું કહીશ કે બાર ધોરણ પાસ વિદ્યાર્થી અને જેને આગળ ભણવું છે જેને કેરિયર બનાવવી છે એને એડમિશન મળે એ વંચિત ન રહે એવી એવી વ્યવસ્થા યુનિવર્સિટી એક કરવાની છે છે સર પણ પણ વાત કે જે સારી કોલેજો છે કે જ્યાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે માટે જવા માટે આતુર હોય છે પરંતુ ત્યાં સંખ્યાની સમસ્યા ઊભી થાય તેવી શક્યતા છે તો આને લઈને કોઈ ચોક્કસ ગાઈડલાઈન કારણ કે કોઈ ટેસ્ટ કે એવું કોઈ આયોજન કરવામાં આવ્યું છે ના એ કોલેજો ના કેમ્પસ જ્યાં બધી વ્યવસ્થા છે એને અમે કહેવાના છીએ બધા પ્રિન્સિપાલ સાથે અમે એક મિટિંગ કરવાના છીએ ઓનલાઈન અને એને કહેવાના છીએ કે ભાઈ આ અહીંયા જે કોઈ વિદ્યાર્થી આવે એને મેરિટમાં આવતો હોય તો તમે વધારે એડમિશન આપી તમને સંખ્યા યુનિવર્સિટી વધારે ફાળવશે પણ તમે એને એડમિશન લેવામાં મદદ તમે મદદ કરો મેરિટને લઈને કોઈ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવું છે કે કોલેજ કઈ રીતે મેરિટ પોતાનું બહાર દરેક કોલેજ જે કાંઈ એડમિશનો કરે છે એ અત્યારે ગયા વર્ષે પણ ઓનલાઈન એડમિશન જ કર્યા છે એમાં મેરિટ મુજબ જ બધા એડમિશન આપે છે પણ સંખ્યાનો વધારો જો મળે તો તમામ વિદ્યાર્થી સમાઈ જાય ખાસ કરીને ગામડામાં અંતરિયાળ જે કાંઈ ગામડા છે ત્યાં જે જેને ભણવું છે જે ત્યાં રહે છે વિદ્યાર્થી એને બહુ દૂર ન જવું પડે કારણ કે દૂર જાય તો રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરવી પડે ત્યાંને ત્યાં જ એની નજીકની કોલેજમાં એને એડમિશન મળે એવો પ્રયત્ન અમે કરવાના છીએ કશ પણ સૌરાસ યુનિવર્સિટી દ્વારા જે એક્શન પ્લાન ચાર મુદ્દાનો તૈયાર કરવામાં છે માસ પ્રમોશન આવવાને કારણે આ વખતે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓની સંખ્યા છે તે વધવાની છે ને તેની વચ્ચે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે ને ગ્રાન્ટેડ અને ગ્રાન્ટીનેડ આ કોલેજો છે તેમાં સંખ્યા વધારવા માટેની મંજૂરી છે તે પણ યુનિવર્સિટી દ્વારા આપવાની છે આ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારોમાં જે કોલેજો છે તેમાં પણ સંખ્યા વધારવાની મંજૂરી આપવામાં આવશે તદુપરાંત જે મેરિટને લઈને જે જે પણ મુશ્કેલી હોય તે હલ કરવાની પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે કેમરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન